ત્યારે ડિસામાં આજે કેન્સરના રોગને લઈ લોકોમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતા દૂર કરવાનો વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષ દરમિયાન વિશ્વમાં અસંખ્ય લોકો કેન્સરના રોગથી મોતને ભેટતા હોય છે. કેન્સરની બીમારીનો ભય લોકોના મોતનું મુખ્ય કારણ બની રહ્યો છે, કારણ કે કેન્સરના લક્ષણો ધરાવતા દર્દીઓ કેન્સરનું નામ સાંભળીને જ ડરી જતા હોય છે અને તેના લીધે આવા દર્દીઓ સારવાર કરવાનું ટાળતા હોય છે અને ત્યારબાદ કેન્સરનું પ્રમાણ ખતરનાક હદે વધી ગયા બાદ આવા દર્દીઓને બચાવી શકાતા નથી. ત્યારે કેન્સર જેવી ગંભીર બીમારીને વિશ્વમાં 100 જેટલા દેશો દ્વારા કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે વર્ષ દરમિયાન 900 અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. ત્યારે આજે ડીસા ખાતે લોકોમાં કેન્સરનો ભય દૂર થાય તે માટે કેન્સરનો ભોગ બની ચૂકેલા દર્દીઓને જ લોકોને જાગૃત બનવા માટે સલાહ આપી છે. આ દર્દીઓનું માનીએ તો કેન્સરની બીમારીનો ભોગ બન્યા બાદ લોકો તેની સારવાર કરાવવાનું ટાળતા હોય છે અને તેના લીધે કેન્સરના લીધે મોટા ભાગના લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે કેન્સરના લક્ષણો ધરાવતા દર્દીઓને કેન્સરથી ગભરાવાની બિલકુલ જરૂર નથી, પરંતુ કેન્સરનો મુકાબલો કરવો જોઈએ અને સમયસર તબીબી સારવાર શરૂ કરાવી દેવામાં આવે તો કેન્સર જેવી ખતરનાક બીમારીને પણ માત આપી શકાય છે. મેં કેન્સર થયું હતું, મેં સારવાર અત્યારે થાય છે, દવાખાના ટ્રીટમેન્ટ કરાવી છે, પણ કોઈને ગભરાવાની જરૂર નથી. કેન્સરથી તો ટ્રીટમેન્ટ કરો તો કેન્સરમાં સારવાર સારી મળે છે. મારું નામ જબરસિંહ હુકમસિંહ ચૌહાણ, તાલુકો વાવ, જો માસ કથા સરહદ વિસ્તારમાંથી હું આવું છું. મને આજથી 7 મહિના પહેલાં મોઢામાં દુખાવો થયો હતો જીભના નીચે, એ અહીંયા આવીને રિપોર્ટ કરાયો હોસ્પિટલમાં, એ ટોંજી આવી સામાન્ય. એ સાહેબે મને એવી સલાહ આપી કે તમારે ભાઈ ઓપરેશન કરવું પડશે, રિપોર્ટમાં એવું આવ્યું છે. એ મેં બસ મારો નિર્ણય 4 દિવસમાં લઈ લીધો અને 4 દિવસ પછી ઓપરેશન કરાયું. અત્યારે મને સાવ નોર્મલ લાગે છે કે આ બીમારી કોઈ ગંભીર બીમારી નથી. જો તમે સમયસર આની સારવાર કરાવો તો સામાન્ય બીમારી જેવું લાગે છે. અને લોકોને એવી અપીલ કરું છું કે આ બીમારીથી કોઈ ગભરાવાની કે કોઈ રહેવાની જરૂર નથી. એનો જે તમને લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર કરવા મારી અરજ છે. નમસ્તે સાહેબ, મારે 20 જણા પહેલાં કેન્સરની તકલીફ હતી અને 20 દિવસથી આ 17 તારીખે ઓપરેશન કરાયું છે અને આજે બહુ સારું છે. મને 20-21 દાડા થયા છે અને પહેલાં તકલીફ વધારે બહુ હતી સાહેબ, અને અત્યારે મને સારું છે. 50% ફાયદો છે, ખૂબ દુખાવો બીજો નહીં થતો હોય, બોલવામાં તકલીફ ઓછી પડે છે. અને જીટ હોસ્પિટલ મનોજ ભાઈ, કેન્સર મારે હાડકામાં તકલીફ હતી, હાડકાનું કેન્સર હતું. વર્તમાન સમયમાં લોકોની બદલાયેલી જીવનશૈલી અને ખોરાકની આદત કેન્સર માટે મુખ્ય કારણભૂત માનવામાં આવે છે. આ ઉપરાંત તમાકુની બનાવટોનો વપરાશ અને વ્યસનના લીધે ઉત્તર ગુજરાતમાં કેન્સરના કેસોમાં વધારો જોવા મળે છે. ત્યારે કેન્સરના રોગના સ્પેશિયાલિસ્ટ એવા ડૉક્ટર મનોજભાઈ અમીન પણ જણાવી રહ્યા છે કે કેન્સરની બીમારીને લોકો જેટલી ખતરનાક માની ચૂક્યા છે તે બીમારી એટલી ખતરનાક બીમારી નથી, પરંતુ દર્દીને જો કેન્સરના પ્રાથમિક લક્ષણ હોય ત્યારે વહેલામાં વહેલી તકે સારવાર શરૂ કરી નાખે તો કેન્સરને માત પણ આપી શકાય છે. આજે 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે હું છેલ્લા 25 વર્ષથી હેડ એન્ડ નેક કેન્સરની જે પ્રેક્ટિસ કરું છું, મારો જે અનુભવ છે એ પરથી હું સમાજને એક સંદેશ પાઠવીશ કે ખાસ કરીને કેન્સર એટલે કેન્સર એ જે એક આપણી માન્યતા છે એને આપણે ભૂલી જવું જોઈએ, કેન્સરથી ડરવું જોઈએ નહીં. અને કેન્સર રોગ માટે પહેલી વસ્તુ પ્રિવેન્શન ખૂબ જ અગત્યની છે, અને પ્રિવેન્શન પછીની જ્યારે સપોઝ કે રોગ થઈ જ ગયો છે તો એનું વહેલું અને સચોટ નિદાન અને સાચી સમયસર સારવાર એ જ કેન્સર માટે સાચી સમજણ છે. બીજી વસ્તુ કે પહેલો મુદ્દો આપણે જે કીધો કે કેન્સર પ્રિવેન્શન, તો પ્રિવેન્શન માટે આપણે તમાકુ, ગુટકા, દારૂ આ બધા વ્યસનોથી ખૂબ દૂર રહેવું જોઈએ. ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે હું તો સાહેબ ખાલી સોપારી જ ખાઉં છું, તો સાદી સોપારીમાં પણ લગભગ 16 જેટલા કાર્સિનોજેનિક તત્વો હોય છે, એટલે આપણે આવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ, એક મુદ્દો. બીજી વસ્તુ કે આપણા ફળ, ફ્રૂટ, અનાજ
આ બધામાં જે વપરાતા કેમિકલ અને પેસ્ટિસાઇડ છે એ વધતા જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જે છે એ પણ એટલા જ જવાબદાર છે જેટલા વ્યસનો જવાબદાર છે કેન્સર માટે. એટલે આપણે જંક ફૂડ ફાસ્ટ ફૂડથી દૂર રહેવું જોઈએ, કેમિકલ ને પેસ્ટિસાઇડ્સથી પણ એટલું દૂર રહેવું જોઈએ, ઓર્ગેનિક ખેતીનો માર્ગ આપણે અપનાવવો જોઈએ અને કેન્સરનું નિદાન અને સારવાર એ સચોટ રીતે કરી દેવું જોઈએ તો આપણે 100% કેન્સર રોગને નાથી શકીએ અને ક્વોલિટી લાઈફ પણ દર્દીને આપી શકીએ. આજે વિશ્વ કેન્સર ડે છે અને કેન્સર ડે પર જ્યારે કેન્સરના દર્દીઓ અને તબીબો લોકોને કેન્સરથી ડરવાના બદલે લડવાનો સંદેશ આપી રહ્યા હોય ત્યારે લોકોએ પણ કેન્સરની બીમારીને લઈ ડરવાની જરૂર નથી. મજબૂત મનોબળ અને મક્કમતાથી કેન્સરનો સામનો કરો અને વહેલામાં વહેલી તકે કેન્સરની સારવાર શરૂ કરી દેવામાં આવે તો કેન્સરને પણ નાથી શકાય છે.